नमस्कार विद्यार्थी मित्रों, धोरण 6 विषय विज्ञान अने टेक्नोलॉजी पाठ 3 रेसा थी कापड़ सुधी। विद्यार्थी मित्रों, आखा वीडियो दरमियान तमारे तमारी आइडिया तमारी साथे राखवानी रहेशे अने जे कोई विद्यार्थी होय अगावना वीडियो न जोयेला होय तो सौप्रथम ते जोई लेवा, त्यारबाद आ वीडियो जोवो। तो चालो शुरुआत करिए। अगाव आपने कुल आ पाठना आइडियल मां आपेला कुल 68 प्रश्नों विषय चर्चा करी गया छे। हवे आपने अहीं जाते करोना सवाल विषय चर्चा करवानी छे। तो चालो जोईए। प्रश्न 1, तमे विविध प्रकारना कपड़ा पहेर्या हसे अने ते क्या दोरामांथी बनावेला हसे ते जणावो, કોઈ પણ બે વિશે। તો આ સવાલમાં વિદ્યાર્થીઓ છે તે પોતાના અનુભવના આધારે જવાબ આપી શકે। જેમ કે આપણે ખબર છે આપણને શું, તો કે આપણે જે ઊન છે તો ઊનમાંથી બનેલા પણ કપડાં પહેરેલા હોય છે અને જે નાયલોન હોય તો નાયલોનમાંથી પણ બનેલા કપડાં પહેરેલા હોય છે। તો આમાંથી તમે કોઈ પણ બે વિશે જે તમને ખબર હોય તો તમે તમારી જાતે પણ જવાબ લખી શકો છો। એટલે આપણે પોતાના અનુભવના આધારે અહીં જવાબ લખવાનો છે। પ્રશ્ન 2, કપાસના રેસા મેળવવાની સમગ્ર પ્રક્રિયા વર્ણવો। તો કે કપાસના છોડ પર આવતા ચીડવા અથવા તો ફળ લગભગ લીંબુ જેવડા હોય છે। કોની જેવડા હોય છે? લીંબુ જેવડા હોય છે। કપાસના છોડ પર આવતા જે ચીડવા અથવા તો જે ફળ હોય છે તેનું કદ કવડું હોય છે, તો કે લીંબુ જેવડા હોય છે। તે પરિપક્વ બનતા ફાટે છે। તે પરિપક્વ એટલે કે વ્યવસ્થિત છે, તે ઉગી નીકળે, વ્યવસ્થિત થઈ જાય, પરિપક્વ થઈ જાય ત્યારે શું થાય છે? તો કે તે ફાટે છે અને તેની અંદર કપાસના રેસાથી ઢંકાયેલા બીજ હોય છે। તે ફાટે છે એટલે તેની અંદર શું હોય છે? તો કે કપાસના રેસાથી ઢંકાયેલા બીજ હોય છે। કોનાથી? કપાસના રેસાથી ઢંકાયેલા બીજ હોય છે। ઝીંડવાને ચૂંટીને હાથ વડે રૂ કાઢવામાં આવે છે। જે ઝીંડવા હોય છે તે ઝીંડવાને ચૂંટીને શું કરવામાં આવે છે? હાથ વડે રૂ કાઢવામાં આવે છે અને ત્યારબાદ પિંજણ વડે રૂને બીજથી અલગ કરવામાં આવે છે। ત્યારબાદ શું કરવામાં આવે છે? તો કે પિંજણની પ્રક્રિયા કરીને બીજને શું, રૂને શું કરવામાં આવે છે? બીજથી અલગ કરવામાં આવે છે। આ રીતે મેળવાતા રેસા એ કપાસના રેસા છે। આ રીતે મેળવાતા રેસા છે તે કોના? કપાસના રેસા છે, જેમાંથી કાંતવાની પ્રક્રિયા દ્વારા તાતણા બનાવવામાં આવે છે। જેમાંથી કઈ પ્રક્રિયા વડે? તો કે કાંતવાની પ્રક્રિયા દ્વારા શું કરવામાં આવે છે? તો કે તાતણા બનાવવામાં આવે છે। પ્રશ્ન 3, ટૂંક નોંધ લખો કાપડના મટીરિયલનો ઇતિહાસ। કોની ટૂંક નોંધ? તો કે કાપડના મટીરિયલનો ઇતિહાસ જોઈએ। તો કે પ્રાચીન સમયમાં લોકો વનસ્પતિ દ્વારા મળતી વૃક્ષોની છાલ, મોટા પાંદડા અને પ્રાણીઓ દ્વારા મળતા ચામડાનો ઉપયોગ શરીર ઢાંકવા માટે કરતા હતા। પ્રાચીન સમયમાં છે તે લોકો કોના દ્વારા? તો કે વનસ્પતિ દ્વારા મળતી વૃક્ષોની છાલ, મોટા પાંદડા અને પ્રાણીઓ દ્વારા મળતા ચામડાનો ઉપયોગ શરીર ઢાંકવા માટે કરતા હતા। ખેતીની શરૂઆત થતાં સમુદાય રચાયા। ખેતીની શરૂઆત થઈ એટલે કે અલગ અલગ સમુદાય, સમુદાય એટલે કે અલગ અલગ સમૂહોની રચના થઈ, જેમાં કુંબળી, કૂંપણો અને ઘાસનો ઉપયોગ કરીને ગૂંથીને સાદડી, ટોપલા બનાવતા શીખ્યા। જેમાંથી શું કરીને? તો કે કુંબળી, કૂંપણો અને ઘાસનો ઉપયોગ કરીને અથવા તો ગૂંથીને સાદડી અને ટોપલા બનાવતા શીખ્યા। વેલાઓ પ્રાણીઓની રૂવાટી કે વાળને એકબીજા સાથે ગૂંથતા શીખ્યા કોના વડે? તો કે વેલાઓ અને પ્રાણીઓની રૂવાટી કે વાળને એકબીજા સાથે ગૂંથતા શીખ્યા। આમ કાપડ તૈયાર થયું। આમ થોડા સમય બાદ શું? તો કે કાપડ તૈયાર થયું। ગંગા નદી પાસે નાઇલ પાસે કપાસ અને શણની ખેતી કરીને તેમાંથી રેસા મેળવીને કાપડ બનાવતા
શીખ્યા કઈ ગંગા કઈ નદી પાસે તો કે ગંગા નદી પાસે નાઇલ પાસે કપાસ અને શણની ખેતી કોની કોની કપાસ અને શણની ખેતી કરીને તેમાંથી રેસા મેળવીને કાપડ બનાવતા શીખ્યા સીવવાની કલા ન હતી તેથી સીવ્યા વગરના કપડા પહેરતા હતા ત્યારના સમયમાં કપડા સીવવાની કળા હતી નહીં તેથી સીવ્યા વગરના કપડા પહેરતા હતા પ્રશ્ન 4 સમજાવો સૂતરના તાતણાના સળગવાથી કાગળના સળગવા જેવી વાસ આવે છે કેમ તો કે કપાસ એક વનસ્પતિ છે એટલે કે તેના દ્વારા મેળવાતો રૂ એ મુખ્યત્વે સેલ્યુલોઝના રેસાથી બનેલું છે આપણે ખબર છે કપાસ એક શું છે વનસ્પતિ છે એટલે કે તેના દ્વારા જે મેળવાતો રૂ છે તે મુખ્યત્વે કયા રેસામાંથી સેલ્યુલોઝના રેસામાંથી બનેલું છે કાગળ પણ વૃક્ષ દ્વારા મેળવાયેલા માવામાંથી બને છે જે કાગળ છે તે કાગળ પણ શેમાંથી તો કે વૃક્ષ દ્વારા મેળવાયેલા માવામાંથી બને છે અને તેથી તેમાં પણ શું હોય છે તો કે મૂળભૂત સેલ્યુલોઝ રહેલું હોય છે પેલામાં કપાસમાં પણ સેલ્યુલોઝ રહેલું હોય છે અને કપાસ છે એટલે અને કાગળ છે તો કાગળમાં પણ સેલ્યુલોઝ રહેલું હોય છે તેથી કાપડ એટલે કે સૂત્રા અથવા તો સૂત્રના તાતણાને સળગાવવાથી કાગળના સળગવા જેવી જ વાસ આવે છે સામાન્ય વાત છે બંનેમાં સેલ્યુલોઝ રહેલું છે તેથી કાપડ સળગાવો અથવા તો સૂતરનો તાતણો સળગાવો અને કાગળ સળગાવો બધામાં કેવી તો કે એક જેવી જ વાસ આવે છે પ્રશ્ન 5 તાતણામાંથી કાપડ બનાવવાની રીત વર્ણવો તો કે તાતણામાંથી કાપડ બનાવવાની બે રીત મુખ્ય છે કેટલી રીત બે રીત મુખ્ય છે પહેલું વણાટ અને બીજું ગૂંથણ તો સમજીએ વણાટ પહેલું શું છે વણાટ તો કે જે પદ્ધતિમાં તાતણાના બે જૂથ એક સાથે ગોઠવાઈને કાપડ બનાવે છે તેને વણાટ કહે છે જે પદ્ધતિમાં તાતણાના બે જૂથ કેટલા જૂથ બે જૂથ એક સાથે ગોઠવાઈને કાપડ બનાવે તો તેને વણાટ કહે છે એકબીજાને લંબ રૂપે ગોઠવાયેલા તાતણા એકબીજા સાથે વણાય છે એકબીજાને કેવી રીતે તો કે લંબ રૂપે ગોઠવાયેલા તાતણા એકબીજા સાથે વણાય છે અને જેના માટે હાથસાળ અથવા યાંત્રિક સાળનો ઉપયોગમાં લેવાય છે જેના માટે કોની મદદ લેવાય છે કોનો ઉપયોગ થાય છે તો કે જેના માટે હાથસાળ અથવા યાંત્રિક સાળ ઉપયોગમાં લેવાય છે બીજો કયો પ્રકાર આપેલો છે તો કે ગૂંથણ તો કે ઊનના રેસામાંથી બનાવેલા તાતણામાં કાપડ બનાવવા ગૂંથણ કરવામાં આવે છે ઊનના રેસામાંથી બનેલા તાતણામાં કાપડ બનાવવા ગૂંથણ કરવામાં આવે છે જેમાં એક જ તાતણાનો ઉપયોગ થાય છે જેમાંથી કેટલા તાતણાનો તો કે માત્ર એક જ તાતણાનો ઉપયોગ થાય છે જેમ કે સોયની મદદથી સ્વેટર મફલર બનાવવા જેમ કે સોય છે તો સોયમાં એક જ તાતણાનો ઉપયોગ કરીએ છીએ અને સ્વેટર અને મફલર બનાવીએ છીએ એટલે કે જેમ કે સોયની મદદથી સ્વેટર અને મફલર બનાવવા આમ વિવિધ પદ્ધતિઓ દ્વારા તાતણામાંથી કાપડ બનાવવામાં આવે છે આમ અલગ અલગ જુદી જુદી પદ્ધતિઓ દ્વારા શું કરવામાં આવે છે તાતણામાંથી કાપડ બનાવવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ નંબર 3 રેસાથી કાપડ સુધી સંપૂર્ણ રીતે અહીં પૂર્ણ થાય છે જે કોઈ વિદ્યાર્થીઓને આ પાઠનું કોઈ પણ કાર્ય બાકી હોય તો પહેલાં તે સંપૂર્ણ રીતે પૂરું કરવાનું રહેશે અને બીજું જે તમને વધારાનું હોમવર્ક આપવામાં આવે તે પણ તમારે વ્યવસ્થિત રીતે કરવાનું રહેશે હવે આપણે આગળના વિડીયોમાં મળીશું